नसवाड़ी खाते दशहरा पर्व निमित्ते एकलव्य तीरंदाजी एकेडमी ऊपर तीरंदाजी रमत गमत साधनों की पूजा अर्चना करवामां आवी। तीरंदाजी रमत शिक्षण मेळवता नाना भूलकाओ तेमज खेलाड़ियों तीरंदाजी रमत साधनों तीर धनुष की पूजा अर्चना करी। अहीं 45 जेटला बाळको हाल रही तीरंदाजी रमत शिक्षण मेळवे छे तेमज प्राथमिक शाळा में अभ्यास करी रहा छे। एकेडमी में आदिवासी बाळकोने विनामूल्ये तीरंदाजी रमत शिक्षण आपवामां आवे छे। आखू वर्ष नाना भूलकाओ तीर धनुष लई अभ्यास करता होय छे। तेओने तीरंदाजी रमत अभ्यास करता होय तो कोई इजा न पहोंचे तेने लईने तीर धनुष दशहरा पर्व ने लई पूजा अर्चना करी हती। अत्यारे पूजा करवामां आवे छे अने अहींया 45 जेवा छोकराओ रहे छे अने अहींया कोई छोकराओने कोई फी राखवामां आवेल नथी अने सारी रीते तीरंदाजीनी प्रशिक्षण रमतनी कोचिंग आपे छे। आ तीर धनुषनी पूजा एटला माटे करवामां आवे छे के कोई बाळकने कोई इजाग्रस्त थाय ना एना माटे पूजा करवामां आवे छे। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આર્ચરી એકેડમી ઉપર તીરંદાજી સાધનોની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। તસવીરમાં જોઈ રહ્યા છે મંત્રોચ્ચાર સાથે હજી તીરંદાજીના સાધનો છે એની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। હાલ જે પૂજા અર્ચના છે તીરંદાજી ખેલાડીઓ કર્યા છે તેઓને આખો વર્ષ દરમિયાન રમતમાં કોઈ મુશ્કેલી ના પડે અને જે તીરંદાજીના સાધનો છે તેની પૂજા અર્ચના કરીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। ફરસાણની દુકાનો તેમજ સ્ટોલ પર લોકોની લાંબી કતાર છે। ફાફડા જલેબીના ભાવ વધ્યા હોવા છતાં પણ લોકો બજેટને અનુરૂપ ખરીદી કરી દશેરાની ઉજવણી કરી રહ્યા છે। કોઈ પણ તહેવાર હોય તો ઉજવવાનો જ, ગમે તે ભાવ હોય ફાફડા જલેબી તો ખાવાના જ। શું કહેશો, સવારથી લાઈનો જોવા મળે? સવારથી લાઈનો બધી જગ્યાએ જોવા મળે છે। દશેરાનો દિવસ અમદાવાદ અમદાવાદીઓને દશેરા ફાફડા જલેબી સિવાય સવાર ના પડે। ભાવ વધે, નવરાત્રીમાં દશેરાના પાવન પર્વ પર દુકાનોમાં ફાફડા જલેબીની ખરીદી માટે લોકોની લાંબી કતાર છે। જોકે તેલના ભાવ સ્થિર રહેવાને પગલે ભાવ વધારો થયો ન હતો। ફાફડા જલેબીના રસિયાઓ વહેલી સવારથી લાઈન લગાવી ઉભા છે। જિલ્લામાં આજના દિવસે 25,000 કિલો ફાફડાનું વેચાણ થવાની શક્યતા સેવાઈ રહી છે। ફાફડા જલેબી આજે દશેરાનો પવિત્ર દિવસના હિસાબે ફાફડા જલેબી ખાવાનું લોકોનો બધા શોખ બહુ ભારી હોય કે દશેરાના દાડે ફાફડાની જલેબી ખાવા જ જોઈએ, એટલે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા જલેબી લેવા આવ્યા છે। અડધો પોણો કલાક પહેલાં પણ અહીંયા આવ્યા હતા, બહુ લાંબી લાઈન હતી એટલે પાછા ગયા, અત્યારે પાછો લેવા આવ્યો છું, લાઈનમાં ઊભો રહ્યો, ફાફડા જલેબીનો મારો નંબર આવશે એટલે મને અહીંયાથી ફાફડા જલેબી આપ। વિજયાદશમી એટલે અસત્ય પર સત્યનો વિજય, દશેરા નિમિત્તે રાવણ દહનને લઈ ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો। વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના સંજાણ ગામે છેલ્લા 10 વર્ષથી દશેરાના દિને શોભાયાત્રા બાદ રાવણ દહન થાય છે, જેમાં તાલુકા સહિત જિલ્લાના નેતાઓ તેમજ હિન્દુ આગેવાનો અહીં ઉપસ્થિત રહેતા હોય છે। આ રાવણ દહનમાં નાણામંત્રી સહિતના નેતાઓ અને અગ્રણીઓ આવનાર હોય તડામાર તૈયારો થઈ રહી છે। વિશાળ રાવણને બનાવી ભગવાન રામ લક્ષ્મણ બનેલા પાત્રોના હસ્તે દહન થાય છે। આ ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વર્ષે પણ સાંજે 6:30 વાગ્યાથી સાંસ્કૃતિક પ્રોગ્રામો છે, એમાં વલસાડ જિલ્લાના અગ્રણીઓ તેમજ મંત્રીશ્રી પધારવાના છે। પછીથી રાવણ દહનનો કાર્યક્રમ કરી અમે એક આ રાવણ દહનનો જે અહંકાર પર સત્યનો વિજય છે એ કાર્યક્રમની ઉજવણી વર્ષોથી સંજાણ ખાતે કરીએ છીએ।